જૂનાગઢના લોકડાઉનના પગલે પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની મહામારીને લઈ દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે લોકોને પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી દ્વારા શહેરમાં સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધી જીવન જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ જેવી કે કરિયાણું, દૂધ, શાકભાજી, મેડિકલ સ્ટોરને છૂટ આપવામાં આવી છે. જનરલી આજે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી બારૈયા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાનિમિયા સાહેબ સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વેપારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાલન કરવું તો બહુ કમ્પલસરી અને બહુ બરોબર જ છે આ પરિસ્થિતિની અંદર. જે પ્રમાણે મોદી સાહેબે કીધું છે તેવી રીતે સવારે 8 થી 10 હતું અને 3 થી 5 હતું, તે વધારીને આજે કર્યું તો સવારે મોસ્ટ ઓફ લોકો ફ્રી હોય છે, ઘરનું બધું કામકાજ ને એ બધું લઈ શકે. આજે મને પણ ખુશી થઈ જાય, હું પણ મારા વાઇફને લઈને નીકળી શકું છું. પણ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હું આખા ઇન્ડિયાની પબ્લિકને કહીશ, જેટલું ઘરે રહેશો એટલું તમે સેફ રહેશો. અને આજે તો પોસ્ટ ઓફિસનો પણ અમે ફ્રૂટનો વેપાર કરી હતી અને છેલ્લા અમે 10 દિવસથી અમે પણ મારો વેપાર એક જે ફ્રૂટનો ધંધો હોય પોસ્ટ ઓફિસ શરૂ કર્યો છે. અમે 10 દિવસથી વેપાર પણ નથી કરતો, બંધ રાખીએ છીએ. સરકારશ્રીના આદેશ મુજબ અમે જે લોકડાઉનનો અમે ખાતરીપૂર્વક બધી કામમાં ધ્યાન આપી છે, જે તે ભરાઈ રહી છે. અને ખાસ તો આજે જે સરકારે થોડો ટાઈમમાં ફેરફાર કર્યો છે તો સારો એક નિર્ણય છે, લોકોના હિત માટે છે. તો ખાસ તો લોકોને તો ધ્યાન દેવું, ખાસ તો મારે એ જ કહેવાનું છે કે ઘરે રહીને પણ ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ.